વડોદરા પાસે આવેલા સ્વામિનારાયણ સોખડા મંદિરમાં છેલ્લા કેટલાક દિવસોથી હરિભક્તોની આંતરિક લડાઈ ચાલી રહી છે, જેના પડઘા સુરતમાં પડ્યા હતા. વેડોળ ખાતે રહેતા કમિટીના મેમ્બર પ્રવીણભાઈ વાઘેલાને છેલ્લા એક મહિનાથી માનસિક ત્રાસ આપી ધાકધમકી આપતા હતા, જેને લઈને શનિવારે પ્રેમ સ્વરૂપ સ્વામીને માનનારા હરિભક્તો દ્વારા વિશાળ રેલી કાઢી કતારગામ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકના પીઆઈને આંગે યોગ્ય પગલાં ભરાય તેવી માંગ કરવામાં આવી છે. ખાસ કરીને હરિધામ સોખડાના મહારાજ દેવલોક થતા પ્રભુતમ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના હરિભક્તો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, પરિણામે એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નિર્માણનગર સોસાયટી. શું થયેલું તું પોલીસ સ્ટેશન કતારગામ કેટલું રજૂઆત માટે આવ્યા? શું એક મહિનો સુધી અમને હેરાન કરતા હતા, અને પછી અમારા ઘરે આવીને ધામધમકી દઈ ગયા અને એને ખૂબ હેરાન કરતા હતા. કોણ કરતું? આ આત્મીય મંડળવાળા. અને અમને મન ફાવે એવું વર્તન અમારી આગળ કરી ગયા છે. અને નામ તો તમે ઓળખો છો એમને? હવે નામ તો મને યાદ નથી રહ્યા ભાઈઓના. જોઈએ ઓળખી જાઓ. શું કહેતા હતા? એટલે એ બધી એવી રીતના વાતો કરતા હતા એમ કે તમે આ બધું મૂકી દો, તમે ઝંડો લઈને ફરો છો અને અમને પેપર ઉપર લખી દો કે અમે હવે આવું બધું કામ નહીં કરીએ એમ. એટલે એવી અમને ધમકી આપતા હતા અને અમને ખોટી રીતે અમને હેરાન બહુ કરતા હતા. એક મહિના સુધી અમને હેરાન કરે આવી રીતના. કેટલા લોકો આવતા હતા? પહેલા બે આવ્યા, પછી ત્રણ આવ્યા, પછી એમ ધીમે ધીમે કરતા 8 જણા થઈ ગયા. આજે કોને મળ્યા? મારું નામ પ્રવીણભાઈ વાઘેલા, હું વેડ રોડ કતારગામ પર રહું છું. અમારા ઘરે છેલ્લા એક મહિનાથી ફોન દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવતું હતું, કેમકે અમારા હરિધામ સોખડામાં અત્યારે પ્રબોધમ ગ્રુપ અને પ્રેમ સ્વરૂપ સ્વામીનું ગ્રુપ, આ બે ગ્રુપ પડી ગયા છે. તો પ્રબોધમ ગ્રુપવાળા અમારા જે પ્રેમ સ્વામીના જે ગ્રુપ છે એ લોકોના ઘરે જાય છે અને એ લોકોને કહે છે કે આ બધું તમે મૂકી દો, પ્રેમ સ્વામીનો ઝંડો લઈને તમે ફરો છો તો આ બધું તમે મૂકી દો અને તમે રાજીનામું આપી દો. કેમકે મને અત્યારે સુરત અમારા શહેરની જે યોગી ડિવાઇન સોસાયટીની ઓફિસ છે તેની સેવા આપી છે, તો કે તમે એમાંથી પણ રાજીનામું આપી દો. અને ખોટા ખોટા એલિગન્સ મૂકી અને માનસિક ટોર્ચરિંગ કરે છે અને આવું લગભગ ઘણા વખતથી કે અમારી પાસે પ્રૂફ છે, અમારી પાસે આમ છે એમ કરીને એક જાતનું ટોર્ચરિંગ કરે છે. પોલીસે શું કહ્યું? પોલીસે એવું કીધું કે સારો અમને રિસ્પોન્સ આપ્યો કે આના માટે અમે 100% પ્રયત્ન કરી યોગ્ય કાર્યવાહી કરીને અમે ચોક્કસ ન્યાય અપાવશું. હા, બધાને ઓળખીએ, નામથી ઓળખીએ બધાને. એ અમારા બધા સત્સંગી ભાઈઓ જ છે, ખાલી એ લોકોની અમારી વિચારધારા થોડી અલગ છે જેને લઈને થાય છે, બાકી અમે કોઈ અલગ બી નથી. અમે બધા સાથે જ રહીને સત્સંગ કરીએ છીએ અને એ લોકો ખોટી રીતના અમને માનસિક ટોર્ચરિંગ કરે છે. એનું કારણ એ છે કે પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો અમે સેવા કરીએ, સભા કરીએ કે તમે સભામાં કેમ જાઓ છો, નામ છે કરીને એવું રીતના કહે છે. પણ અમને જે ગમે છે, અમને જે સ્વામીજી જે કહીને ગયા છે, હરિપ્રસાદ સ્વામી દેહ વિલય થયા આજે 1 તારીખે એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો હરિધામ સોખડા. આજે 8 મહિના થયા છે, પણ આ દિવસો દરમિયાન અમારી ઉપર એટલા બધા એલિગન્સ મૂકીને અમને માનસિક ટોર્ચરિંગ કરે છે આ લોકો. બીજા સ્વામી આમાં કંઈ કહેતા નથી કે ભાઈ આ નથી સોખતું એવું કંઈ? સંતો આમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ નથી, પણ એ લોકો હરિભક્તોની જે સમજણ ડેવલપ થઈ ગઈ છે ને એ સમજણને લઈને આજે અમને એટલા બધા આવી રીતના હરિભક્તોમાં ખુલ્લા બે ભાગ પડી ગયા છે.